મોરબીમાં નાની સિંચાઈ કૌભાંડ કેસમાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના ધરપકડને લઈને હવે કોંગ્રેસ મેદાને ઉતરી કોંગ્રેસ પ્રતિક ધરણા યોજી રહી છે અને ધરણાનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે મોરબીમાં નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ આચરવાના કેસમાં ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ થઈ હતી. જિલ્લામાં 334 જેટલા સિંચાઈના કામમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ પરસોત્તમ સાબરિયાને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે, જેમાં ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં મુદ્દો ન ઉઠાવવા 5 લાખની લાંચ માંગી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વકીલ ભરત ગણેશિયા દ્વારા 35-40 લાખમાં સોદો નક્કી થયો હતો તે વિગતો સામે આવી રહી છે. વધુમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, એક તરફ જ્યાં સાબરિયાને મુક્ત કરવા માટે થઈને અને તેમની પર જે આરોપો લાગ્યા છે તે આરોપોનો ક્યાંક ઢાંક પીછોડો કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, હાલ ત્યાં શું પરિસ્થિતિ ઉદ્ભવી છે, શા માટે થઈને તેઓ આ ધરણા કરી રહ્યા છે, તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસથી જગદીશ, પરસોત્તમ સાબરિયા કે જે ધાંગધ્રા હળવદના ધારાસભ્ય છે અને તેઓ વિરુદ્ધ જે નાની સિંચાઈ યોજના છે, આ સિંચાઈ યોજનાનો પ્રશ્ન વિધાનસભા ફ્લોર પર ન પૂછવા અને આ કૌભાંડ પર ઢાંક પીછોડો કરવાનો આરોપ છે અને આ માટેની ઓડિયો ક્લિપ પર વાયરલ થઈ છે અને આ જ આધારે પોલીસ પાસે પૂરતા પુરાવા હોવાનો દાવો કરી અને તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી. બીજી તરફ તેમની આ ધરપકડ છે તેને કોંગ્રેસ રાજકીય કિન્નાખોરી ગણાવી રહી છે અને આ જ મામલાને લઈને આજે તેઓ ધરણા પર બેઠા છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, આ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની આગેવાનીમાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને તેઓ જે તેમની જે આખી આ તપાસ છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી તેઓ માંગ કરી રહ્યા છે અને તેઓ જે પરસોત્તમ સાબરિયા છે તે રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનો પણ તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે. જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉઠા દે છે, આપણે કેટલાક કાર્યકર્તાઓ છે અહીં તેમને પૂછીશું કે તેઓ શું માને છે. આપ શું કહેશો, જે રીતે પરસોત્તમ ભાઈ સામે જે આક્ષેપ લગાવ્યો છે તેને આપ કઈ રીતે જુઓ છો? એમને પરસોત્તમ ભાઈ સાબરિયાની ધરપકડ રાજકીય કન્નાખોરીથી થયું એવું લાગે છે. અત્યારે આ પ્રશ્ન જે છે એ તપાસ હેઠળ છે, તપાસમાં જે હશે તપાસથી પક્ષ પણ માને છે તપાસ થવી જોઈએ. જે સત્ય બહાર આવશે ત્યારે શું નક્કી કરશે એ પક્ષ નક્કી કરશે. આપ તેના સમર્થનમાં આવ્યા છો, તમે કઈ રીતે કહો છો કે પરસોત્તમભાઈ નિર્દોષ છે? અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે જે તપાસ પૂરી નથી અને આના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે સદંતર જૂઠો છે. આપ કઈ રીતે જોજો, આપ ક્યાંથી આવો છો? હું મોરબી જેતપુરથી આવું છું. આ જે કાર્યક્રમ જે આપ્યો છે ને અમે પ્રત્યેક પરસોત્તમભાઈના ખોટી ગેરરીતે રાજકીય કિનાખોરીથી એમની જે ધરપકડ કરવામાં આવી છે, આમાં 100 વ્યક્તિ કે જિલ્લા પંચાયતની અંદર આના સરકારશ્રીના અધિકારીઓ હોય છે અને સ્થળ ઉપર જે પ્રોગ્રેસ રિપોર્ટ પછી કાર્ય પડે ઇજનેસી લઈ અને તમામની જવાબદારી એમાં ફિક્સ થાય છે. આમાં 900 કોઈ ધારાસભ્ય આમાં ઇન્વોલ્વ થતા નથી. એટલે જે કાંઈની તપાસનો વિષય છે એની અંદર આ રાજકીય કિનાખોરી રાખી અને એ જે શુદ્ધ પ્રતિભાના જે ધારાસભ્યને પહેલો એ ગેરકૃત્ય કારણ છે તેવું અમારા આના સમર્થનમાં અમે લોકો કોંગ્રેસ જિલ્લા સમિતિ તમામ કાર્યકર્તાઓ એવું માની રહ્યા છે કે જે પરસોત્તમ સાબરિયા છે તે નિર્દોષ છે. આપણે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે વાત કરી. બ્રિજેશભાઈ, તમે શું માનો છો, કઈ રીતે પરસોત્તમભાઈ છે અત્યારે નિર્દોષ છે, શું કહેશો આપ? જ્યારે આ તપાસ ચાલી જ રહી છે ત્યારે એક જ પક્ષને કેમ નિશાન બનાવવામાં આવે છે મને સમજાતું નથી. જો તમારે તટસ્થ તપાસ કરવી હોય અને કોંગ્રેસ હરગીજ ઈચ્છે છે કે આ કિસ્સામાં તટસ્થ તપાસ આવે, પણ હળવદના ધારાસભ્ય જે રાજકીય રીતે નવી કોરી પાટી ધરાવતા ધારાસભ્ય છે એને આ રીતે એક શિકાર બનાવવામાં આવ્યા છે એની સામે અમારો વાંધો છે. જે રીતે જગદીશ જે તમામ કાર્યકર્તાઓ છે તે કહી રહ્યા છે કે તેમને ખોટી રીતે શિકાર બનાવવામાં આવી છે, રાજકીય કિન્નાખોરી રાખી અને તેમની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ જો પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો ગઈકાલે જ્યારે જે મોરબી જિલ્લા પોલીસ વડા કરણરાજસિંહ વાઘેલા છે તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે તમામ પુરાવા છે તે પુરાવા એકત્ર કર્યા બાદ જ તેમની ધરપકડ કરવામાં આવી છે. આજે તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટ કયા પ્રકારનું એક્શન લે છે તે પણ જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે.
સૌથી મહત્વની વાત છે કે ઓડિયો ક્લિપના કેટલાક અંશો છે તે પણ વાયરલ થયા છે, જેમાં પણ પરસોત્તમ સાબરિયાનો અવાજ હોવાનું કથિત માનવામાં આવે છે. અને જો એ વાત સાચી સાબિત થાય તો પરસોત્તમ સાબરિયા છે તેમની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. હવે પોલીસ કાર્યવાહી છે તે કઈ દિશામાં જશે તે પણ જોવાનું મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ જે આખો મામલો છે તેને હવે રાજકીય રંગ. જી બિલકુલ મોહિત, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો એક તરફ જ્યાં ન્યાયિક તપાસ માટેની માંગ, તો બીજી તરફ પોલીસે તમામે તમામ પુરાવા એકત્રિત કરી રહી છે અને હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલાને લઈ કેવા વળાંક આવે છે.